પોરબંદરની જૂની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી. અહીં દરરોજ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતની કામગીરી માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે કોઈ મોટી દુર્ઘટના બને તે પૂર્વે વહેલી તકે ફાયર સેફ્ટીની સુવિધા આપવી જરૂરી બની છે. પોરબંદરની જૂની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કામગીરી ઉપરાંત સિટી મામલતદાર ઓફિસ, જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી, મતદાર યાદી શાખા સહિતની શાખાઓ આવેલી છે, જેથી આ કચેરી ખાતે અનેક અરજદારો આવે છે. ઉપરાંત અહીં તમામ વિભાગમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ પણ ફરજ બજાવી રહ્યા છે, પરંતુ આ સરકારી ઇમારતમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા જ નથી. આથી આગ લાગે તો મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને અહીં જિલ્લાભરના અરજદારો વિવિધ કામ અર્થે મોટી સંખ્યામાં આવે છે ત્યારે આગનો બનાવ બને તો નીચે ઉતરવા માટે એક જ સીડી છે, અન્ય કોઈ બહાર જવાનો માર્ગ જ નથી. સાંકડી જગ્યામાં મોટી સંખ્યામાં અરજદારો બેઠા હોય છે ત્યારે આગ લાગે તો બહાર નીકળવામાં પણ નાસભાગ થાય તો જાનહાનિ થવાની પણ ભીતિ રહે છે. સ્થાનિક કર્મચારીએ એવું જણાવ્યું હતું કે 3 સ્થળોએ ફાયર સેફ્ટીના બાટલા છે, પરંતુ પોરબંદર ટાઈમ્સના રિયાલિટી ચેકમાં 2 માળની ઇમારતમાં ક્યાંય એક પણ બાટલો નજરે ચડ્યો ન હતો. તંત્ર દ્વારા ખાનગી ઇમારતોમાં ફાયર સેફ્ટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ફાયર સેફ્ટીની જરૂરી સુવિધા ન હોય ત્યાં સીલ મારવામાં પણ આવે છે, ત્યારે આવી સરકારી કચેરીમાં પણ ચેકિંગ હાથ ધરી જરૂરી ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવા કડક સૂચના આપવી જોઈએ તેવી માંગ ઉઠી છે. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.